Si Swami Narayan Bhagwan Ni Jai. Man Rupi Hadakanu. Ape Hadaku Hai. Khisama Lain Pharo. Pota Nuj Hai. Dharake Angri Angri Kapai Gai Hai. And Haat Kapai Gai Hai. Te Ano Hadaku. Ta Pota No Hadaku Lain Pharo. તો બીજાનું હાડકું તો ક્યાંથી લઈને ફરીએ પણ મહારાજે કહ્યું માનરૂપી હાડકાનું સ્વામિનારાયણ હરે સંવત 1880ના કાર્તિક વિધિ એકાદશીના દિવસ સ્વામી શ્રી સહજાનજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચાના દરબારમાં આથમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા પર વિરાજમાન હતા. ગઈકાલે પણ એકાદશીનો વૈષ્ણવ હતો ને કંઠને વિશે પીળા પુષ્પના હાર પહેર્યા હતા અને પાગને વિશે પીળા પુષ્પના તોરા ખોસ્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ કૃપા કરીને પોતાના ભક્તજનને ઉપદેશ કરતા થતા બોલ્યા, જે જેને પરમેશ્વર ભજવા હોય એની વાત છે, ના ભજવા તો હુઈરો ગોદડી ઓળીને. જેને પરમેશ્વર ભજવા હોય તેને ભગવાનની અથવા ભગવાનના ભક્તની સેવા ચાકરી મળે તો પોતાનું મોટું ભાગ્ય માનીને સેવા કરવી. હા, મહારાજે કહ્યું ભજનની વાત કરી. જેને પરમેશ્વર ભજવા હોય અને વાત બધી આખી સેવા ઉપર લઈ જાય છે મહારાજ પોતે જ. જેને પરમેશ્વર ભજવા હોય એટલે આપણે મારા લઈને ગમકાવી એવી માનીએ છીએ, પરમેશ્વર ભજવા એટલે એવું માનીએ. પણ મહારાજ આખી આ સેવા ઉપર લઈ જાય છે આ વાત. જેને પરમેશ્વર ભજવા હોય તેને ભગવાનની અથવા ભગવાનના ભક્તની સેવા ચાકરી મળે તો પોતાનું મોટું ભાગ્ય માનીને સેવા કરવી. સેવાની વાત આવી તો મોટું ભાગ્ય માનીને સેવા કરી. આપણે બધા સેવા કરીએ છીએ અલ્લાપર જપર ઠેકાણા વગર, પણ એમાં વૃત્તિ રાખીને કે આ તો મારા મોટા ભાગ્ય છે, ભગવાનના ભક્તની સેવા મળી માટે એવી રીતે ભાગ્ય માનીને સેવા કરી. સેવા બધા કરે છે પણ ભાગ્ય માનીને, જેટલા તમે ભાગ્ય માનીને સેવા કરો એટલું ફળ વિશેષ અને સ્થિતિ વધારે થાય. જેને પરમેશ્વર ભજવાય તેને ભગવાનની અથવા ભગવાનના ભક્તની સેવા ચાકરી મળે ત્યારે પોતાનું મોટું ભાગ્ય માનીને સેવા કરવી. તે પણ પછી સેવા કરી બીજી કોઈ ફળની ઈચ્છા રાખી નહીં કે આમ સેવા કરું છું, ભાગ્ય માનીને સેવા કરું છું, ત્યારે ઘર મળી જાય, જમીન મળી જાય, એવી કોઈ ઈચ્છા રાખવા નહીં. તે પણ ભગવાનની પ્રસન્નતાને અર્થે ભગવાન રાજી થાય એટલું જ, બીજું કાંઈ મનમાં રાખવું. જે કંઈ આપણે સેવા કરીએ છીએ ભજન ભક્તિ બધું કે ભગવાન રાજી થાય એના માટે કરવું. તો મહારાજે સ્પષ્ટ વાત કહી દીધી, બીજી કોઈ ઈચ્છા રાખવી નહીં. સેવા બધે ઘણી ઈચ્છા હોય પણ એ બધું ટાળીને, કેમ કે એમાં તો દોષ છે અને તમને નીચે લઈ જાય. અને ભગવાનની પ્રસન્નતાને અર્થે કરીએ, કેવળ ભગવાનની પ્રસન્નતાને અર્થે જે કંઈ સેવા ભક્તિ કરો, પૂજા કરો, જે કંઈ કરો. પૂજા તો નિત્ય ક્રમ છે પણ તોય ભગવાનની પ્રસન્નતા માટે કરવી. જે કંઈ સાધન કરો ભગવાનની ઈચ્છા પ્રસન્નતા માટે. તો આપણે બધા સેવા કરતા જ હોઈએ છીએ
પણ આમાં આવો આવો આટલો સુધારો કરવાનો તો ઘણું મોટું ફળ મળે તમને. અને ઓલું તો કંઈ ઈચ્છા રાખીને કરીએ તો એટલા પૂરતું જ ફળ મળે. અને એ પણ ભગવાનને આપવું હોય તો આપે, ના આપવું હોય ના આપે, પણ ભગવાનની પ્રસન્નતાને અર્થે કરીએ તો એમાં જોખમ જ નહીં, ભગવાન રાજી જ થવાના છે. તે પણ ભગવાનની પ્રસન્નતાને અર્થે, પોતાના કલ્યાણને અર્થે ભક્તિ કરીને જ કરવી. જો આટલી બધી કન્ડિશન મૂકી સેવા તો કરી આપે. પહેલાં તો ભજન, ભજન એટલે મારા લઈને ફેરી, એટલું એ ભજન નથી. આખી સેવા ચાકરી પર ભગવાનના ભક્તની સેવા ચાકરી મન કર વચીને કરવી, એના ઉપર મહારાજે લઈ ગયા. અને એમાં પહેલી શરત, પોતાના મોટા ભાગ્ય માનીને સેવા કરવી. મરતી મરતી નહીં, માથે આવી પડ્યું છે એટલે આપણે કરવું પડશે એવું બધું નહીં. મોટા ભગવાનના ભક્તની સેવા ક્યાંથી મળે તમારે? એટલે મહારાજે વાત કરી, તે પણ ભગવાનની પ્રસન્નતાને અર્થે અને પોતાના કલ્યાણને અર્થે ભક્તિ કરીને જ કરવી. આટલી બધી શરત મૂકી, પોતાના કલ્યાણને અર્થે અને ભક્તિ કરીને જ કરવી, પણ કોઈક વખાણે તે સારું ના કરવી. આ તો થઈ જ જાય છે. અને આખું મહારાજ પછી એના ઉપર વખાણ માટે આખું વચનાવત, પછી બધું બાકીનું વચનાવત એના ઉપર મહારાજ જાય છે. પણ કોઈ વખાણ તે સારું ન કરી. અને જીવનો તો એવો સ્વભાવ છે, જેમાં પોતાને માન જડે તે જ કરવું સારું લાગે બધાને. આ કમજોરી છે જીવની, આ જીવ પણ છે. ભારત કે પોતાને વખાણે અને તો પાવર આવે. એક જરાક વખાણે તો કેટલો પાવર ચડી જાય. અને મારા જે વાત કરી છે એટલું વખાણે તો પાવરનો અતિ પાવર ચડી જાય. એક જરાક માન મળે તો કેટલો પાવર આવી જાય છે. પણ ભક્તિ કંઈ કરી, પણ કોઈ વખાણે તે સારું ના કરવી. અને જીવનો તો એવો સ્વભાવ છે, જેમાં પોતાને માન જડે તે જ કરવું સારું લાગે બધાને. આ જીવ જીવ દશા છે. પોતાને માન જડે તે જ, પણ માન વિના એકલી તો ભગવાનની ભક્તિ કરી પણ સારી લાગે નહીં. ભગવાનની ભક્તિ એમાં તો કેટલું માલ છે. ને ભગવાનને ગમે છે ભક્તિ, ભગવાનની ભક્તિ, પણ વખાણ અંદર આવી ગયો મોટો લોચો, મોટો લોચો કે બધા તમારા માર્ગ બધા કપાઈ જાય એકદમ. 100માંથી 90 કપાઈ જાય, 10 રહે એટલે ના જીવ ફળ મળે. તો બધું કરો છતાંય અને જીવનો તો એવો સ્વભાવ છે, જેવા પોતાને માન જડે તે જ સારું લાગે. પણ માન વિના એકલી તો ભગવાનની ભક્તિ કરી પણ સારી લાગે નહીં. અને આ બધા પોતાનું તપાસો, માન મને માન છે કે નહીં, બીજાનું નહીં. બીજાનું તપાસ તો મોટો દંડ થશે. એક તો દંડ થયો છે, પછી મોટો દંડ થશે. પોતાનું જ આપે, મારા માન છે બસ, એને સુધારવું, એને
कान पट्टी पकड़ी ने विदाय आपी अने जीवनो तो स्वभाव है कि जेमा पोताने मान जड़े ते सारो लागे जो अपने सत्संग आने मान छे मान मटे जा करे छे आ छे एना मटे करे छे मतलब एने अड़ाड़ी पर पोतानु जूतो नहीं पोता जुए तो ज काम में आए बीजा ने बात करे एम कई बरकत ना आए જીવનો તો એવો સ્વભાવ છે જે પોતા જેમ પોતાને માન જડે તે જ સારું લાગે તે જ કરવું સારું લાગે પણ માન વિલાય એકલી તો ભગવાનની ભક્તિ પણ સારી લાગે નહીં આપણે તપાસું તો ખરેખર મૂર્યું એને પકડીને કાઢવાનું છે એમ અને શ્રીજીમાં તો માનનું બહુ ખંડન કર્યું છે જ્યાં હોય ત્યાં મારે કે માન હોય તે બધા કામ બગાડી લાગે છે આપણે બધા કોઈ પણ કામ કરીએ એમાં એક માનનો છાંટો પડે છાંટો વધારની તો કામ બગડી જાય જેમ સર્પની લાર હોય એક છાંટો જ હોય આપણે સાપ ખાલી દૂધમાં ખાલી ઢોક્યું કઈ નીકળી જાય તો એ નકારું થઈ જાય અને એ ઝેરી થઈ જાય એમ મહારાજે કહ્યું કે માન પણ એવું છે જરાક છાંટો પડે કોઈ વાતમાં એ કામ બગડે જ તમને લાગે કે સુધરે છે લૌકિક રીતે સુધરે પણ આધ્યાત્મિક રીતે બગડી બધું અને આપણે તો આધ્યાત્મિકનું કામ છે લૌકિકનું શું કામ છે લોકમાં તો અને આખી દુનિયામાં બધા જ માન માટે તલપા પડશે એક જરાક માન મળે તો કેટલું આપણે અમારે ઘાટકોપર અમારે ગુરુ હતા તો એ આયા સભામાં અને સભામાં પાંચ ફૂલ એક બે ત્રણ ચાર પાંચ ફૂલ વધારાની પાંચ ફૂલનો હાર પહેરાયો તે જ્યારે નાહે કાઢી મૂકે બાજુ પછી પાછું પહેરી લે એટલું બધું કાંટું થયું હવે જે વિશેષ માન મળે તો શું શું કરે એટલે માન માન છે બધા આપણા સત્સંગીને દેખાય બહારનાને ખબર જ ના પડે માન શું છે માન માટે જ બધું કરતા હોય ધડાધડી થયા જેમાં પોતાનું માન જડે તે જ સારું કરવું સારું લાગે પણ માન વિલા તો એકલી ભગવાનની ભક્તિ પણ કરી સારી લાગે અને આપણે તપાસ ખરેખર કે ભગવાનની ભક્તિ કરીએ છીએ પણ એમાં માન મળે ને જરાક જરાક માન મળે તો કાંટો ચડી જાય અને સારી લાગે ગમે પણ માન વિના ભગવાનની ભક્તિ પણ કરવી સારી લાગે નહીં અને ભક્તિ તો એ તો ફળ હશે બધા સાધનનું ફળ છે ભક્તિ તો એ પણ બાજુમાં મૂકી દે અને માનને વર્ગી પડે અને પોતાનું માન જડે તે સારું પણ માન વિલા એકલી તો ભગવાનની ભક્તિ કરી પણ સારી લાગે નહીં અને જેમ શ્વાન હોય તે સૂકા હડકાને એકાંતે લઈ જઈને કરડે પછી તેણે કહીને પોતાનું મોઢું છોડાય અને તે હાડકું લોહીવાળું થાય તેને ચાટીને રાજી થાય અને મહારાજ કે કૂતરું હોય એ એકાંત હાડકું જડે લુખ્ખું જ હોય બધું કંઈક કાયમ માલ ના હોય કોરે કોરું હોય પણ તો એકાંતે લઈને જઈને અને એ પણ મંડી પડે અને એમાંથી લોહી નીકળે પોતાનું મોઢું છોલાય લોહી નીકળે અને લોહીને ચાટીને રાજી થાય કે
માંથી કઈ માલ જડ્યો એટલો દુઃખ કરે. તો મહારાજે માનીને હારી ઉપમા આપી દીધી, જ્યાં પોતાને માન જડે તે જ સારું લાગે, પણ માન વિના એકલી તો ભગવાનની ભક્તિ કરવી પણ સારી. ભગવાનની ભક્તિ બધા સાધનનું ફળ છે ભક્તિ, પણ એ પણ બાજુ મૂકીને માન ચોંટી જાય. માન વિના એ આટલી મોટી ભક્તિ એને પણ બધું ખરડાવી નાખે. અને જેમ શ્વાન હોય તે સૂકા અડકાણ એકાંતે લઈ જઈને કરડે, પછી તેણે કંઈ પોતાનું મોઢું છોલાય અને તે હાડકું લોહીવાળું થાય તેને ચાટીને રાજી થાય. પણ મૂર્ખ એમ નથી જાણતો કે મહારાજ મોઢાનું લોહી છે તેમાં હું સ્વાદ માનું છું. તો એની સાથે સરકાઈ દીધું માન. એટલે આપ તો બધાને માન છે, બધાને હરિભગ બધાને. તો કરવું શું? તો ધ્યાન પણ રાખવું. જ્યારે માન આવો હોય તે વખતે સાવધાન. અને પછી પણ જો મને એક બાળકે લખ્યું હતું કાગળ, બાળક 10 વર્ષનો, કે આપણે મેં વખાણ્યા કે બધું બહુ સારું કર્યું, ફર્સ્ટ ગ્રેડ આવ્યો, એમાં પહેલો નંબર આવ્યો. પછી એને લખ્યું કાગળ કે સ્વામી મને માન ના આવી જાય એ દયા કરજો. હવે 10 વર્ષનું બાળક આ સત્સંગમાં જ્ઞાન થાય. બાકી તો એ મોટા મોટા ચમર બંધ હોય એને આ ખબર પડે, સૂઝ પડે એની. મહારાજ મોઢાનું લોહી તેમાં હું સ્વાદ માન. તેમ ભગવાનનો ભક્ત હોય તો પણ માનરૂપી હાડકાને મૂકી શકતો નથી. ભગવાનનો ભક્ત હા માનરૂપી હાડકું મૂકી શકતો નથી. અત્યારે તમે હાડકું ભાઈ બીજા હાડકા કોથરામાં લઈને નીકળો, ભેગે ભેગે રાખો, જ્યાં ત્યાં ફેરવે રાખો. તો આપણે તો આ ભસનાથ વાંચતો હતો, નિરૂપણ કરતો હતો, તો એક સંતને પૂછ્યું કે આપણું કેમ છે વેગન ભરીને, વેગન ભરીને હાડકું આખું વેગન લઈને ફરે રાખે કેવું કહે. તો જેવા આપણે આ તપાસ કરી તો બધું આ નીકળશે. તો એના માટે આ જ છે કે જાણ પણ રાખીને અને પાછા વરવું. બાકી તો બધાને માન છે, માન વિના જીવી શકાય જ નહીં. માન મને તો એકદમ ઓલામાં ડિપ્રેશનમાં હોય ગયા તોય બેઠો થઈ જાય, એટલું બધું માનનું છે. અને જે જે સાધન કરે તે માનને વશ થઈને કરે છે. જે જે સાધન કરો છો માનને વશ થઈને જ મારે બધા હરિભક્તોને વાત કરી. જે જે સાધન કરો છો એમાં માન મળવાનું છે એવું છે, અને જે બધું સાધન કરે અને માન ન મળે કમબખતી થાય. માન માટે જ કરે છે જે કંઈ સાધન કરે. આપણા બધાની પણ વાત છે, જે જે તમે સાધન કરો છો માન મળે તો જોજો, તપાસ કરજો, તો આ બિલોડો નીકળશે. અને જે જે સાધન કરે છે તે માનને વશ થઈને કરે છે, પણ કેવળ ભગવાનની ભક્તિને ભક્તિ જાણીને ભગવાનની પ્રસન્નતા અર્થે કરતો નથી. એટલે આટલું સુધારો કરો. જે કંઈ તમે સાધન કરો છો ભલે
નાનું પાંચ મારા ફેરવતા હોય અથવા તો તપ કરીને બીજું બધું, પણ એમાં માન મળે એ ભગવાનની પ્રસન્નતા જ ઈચ્છી, પણ માન મળે, માનનું પૂછડું આવે જ ભેગું. એટલે ભગવાનની પ્રસન્નતા કરવા માટે કરતા હોય તો એ માનને તો વર્ગેલું જ હોય છે. હવે એમાં માન જડે ત્યારે જ કરે છે સાધન, અને ભગવાનની ભક્તિ કરે છે તો પણ માનનો સ્વાદ આવે છે ત્યારે કરે છે, પણ કેવળ ભગવાનની પ્રસન્નતાને અર્થે નથી કરતો. અને માન વિના કેવળ ભગવાનની પ્રસન્નતાને અર્થે ભગવાનની ભક્તિ તો રતનજી તથા મિયાજી જેવા કોઈક જ કરતા છે, પણ સર્વેથી તો માનનો સ્વાદ મૂકી શકાતો નથી. હવે આ બે કોમ છે એને તો માન અતિશય ગમે છે, પણ મિયાજી રતનજી એક્સેપ્શન નીકળ્યા. મારે કે એના જેવા બધા હરિભક્તો ને થવું, અને માન વિના કેવળ ભગવાનની પ્રસન્નતા નથી ભગવાનની ભક્તિ તો રતનજી તથા મિયાજી જેવા કોઈક જ કરતા છે, પણ સર્વેથી તો માનનો સ્વાદ મૂકી શકાતો નથી. એટલે આપણે પોતે તપાસો જબરજસ્ત, એમાં ભગવાનની બહુ પ્રસન્નતા થશે અને એકાંતિક ભક્ત કહેવાશે. પછી તે ઉપર મુક્તાન સ્વામી તુલસીદાસની સાખી કહી છે, કનક તજ્યો કામની તજ્યો તજ્યો ધાતુ કુસંગ તુલસી લઘુ ભોજન કરી જીવે માન કે રંગ. બધું પણ માન છાંટો હોય એને કેફ, એનાથી કેફને લીધે જીવે છે. અને માન વિના કેવળ ભગવાનની પ્રસન્નતાને અર્થે ભગવાનની ભક્તિ તો રતનજી તમિયા કોઈક જ કરતા છે, પણ સર્વેથી તો માનનો સ્વાદ મૂકી શકાતો નથી. પછી તે ઉપર મુક્તાન સ્વામી તુલસીદાસની સાખી કહી છે, કનક તજ્યો કામની તજ્યો એટલે સ્ત્રી ધનનો ત્યાગ પૂરેપૂરો રાખ્યો, તજો ધાતુકો સંગ પદાર્થ માત્ર જેમાંથી પૈસો ઉપજે અને બધું ત્યાગ કરી દીધું. તુલસી લઘુ ભોજન કરી જીવ માન કિરણ, પણ માન એટલું એમાં કેટલું બધું બળ છે, જરાક માન મળે તો. એ સાખીને સાંભળી શ્રીજીભાઈ ભૂલ્યા છે, જેવો જીવને માનમાંથી સ્વાદ આવે છે તેવો તો કોઈ પદાર્થમાંથી આવતો નથી. ઉપવાસ કરતો હોય અને તમને કઈ કે જરાક વખાણ તો એક ને બે પાંચ છ સાત આઠ ઉપવાસ કરી નાખે, એટલે માન છે, માનને લીધે બધું કરે છે. આપણી વાત નથી, આપણે તો પ્રસન્નતા માટે કરીએ છીએ ઉપાસના. આ બીજા બહારની લોકો જેને કંઈ ગમ નથી માનશું ને એના માટેની વાત છે. આપણે તો ખરેખર બધા વ્રત ઉપવાસ કરે છે તને એ પ્રસન્નતા માટે, એમને કોઈ હેતુ નથી. જેવો જીવને માનમાંથી સ્વાદ આવે છે, આપણે ખાસ ગોખી રાખવું, કંઠસ્થ કરી લેવું. મારે જેવો જીવને માનમાંથી સ્વાદ આવે છે તેવો તો કોઈ પદાર્થમાંથી આવતો નથી. અને આપણે લાલ બત્તી એ તરીકે ધ્યાનમાં રાખીને આપણે કેવળ ભગવાનની પ્રસન્નતાને અર્થે કરું, જેટલી ભગવાન પ્રસે એના માટે એ જ લક્ષમાં રાખું. માટે માનને તજીને જે ભગવાને ભજે તે તો સર્વે હરિભક્તમાં અતિશય મોટો જાણો થઈ ગયો. હવે દેખાય છે સાવ થોડીક જ વાત દેખાય, પણ મારે મારું શું કે
માટે માનને તજીને જે ભગવાનને ભજીએ ત્યાં તો સર્વે હરિભક્તમાં અતિશય મોટો, ખાલી મોટો નહીં અતિશય મોટો જાણો, એકાંતિક ભક્ત થઈ ગયો એ વિના કોઈમાં આવું દૈવત હોય નહીં. ઇતિ વચનામૃતમ, એ રીતે મધ્યનું 41મું વચનામૃત થયું.